માનું છું સદર યોજનાના લાભાર્થે મને અને મારા પરિવારને કોરોના કાળમાં ખૂબ જ સહાયતા મળેલ છે તથા યુસીડી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા અમને સામેથી બોલાવવામાં આવેલ છે અને ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવેલ છે અને અમને યોજનાના લાભ રૂપે ઘણી સારી તક મળેલ છે અને અમે પગભર થયેલા છે વધુમાં આ યોજનાના કારણે મારા અને મારા પરિવારજનોને પણ પગભરવામાં ખૂબ જ સહાયતા મળેલ છે તથા આ આ સાથે અનુસંધલિગ્ન અન્ય યોજનાઓ જેવી કે અન્ય યોજનાઓનો પણ મને લાભ મળે છે જે બદલ હું આપ સર્વનો હૃદયપૂર્વક આભાર માનું છું આભાર આપશિનો અને મંગલ ક્ષણો છે કે જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રીને નમ્ર વિનંતી કરીશ આપશિના વરદ હસ્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત સારી પ્રગતિ કરેલ લાભાર્થીઓને આપ ચેક અને સેન્શન લેટર એનાયત કરશો નમ્ર વિનંતી નમ્ર નિવેદન માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપશી નવર પટેલ ભારતી સનાભાઈ રૂપિયા દસ હજારનો લોન ચેક તાળીઓના ગડગડાટ સાથે ચૌહાણ ઉજ્જવલા રૂપિયા વીસ હજારની લોન ચેક આપણે સૌ તાળીઓ દ્વારા આ મંગલ ક્ષણોમાં જોડાઈએ मोची सुनील भाई रुपया पचास हजार ने लोन सेंक्शन लेटर मोची सुनील भाई पचास हजार ने लोन सेंक्शन लेटर राणा किरण भाई परिचय बोर्ड प्रधानमंत्री स्वनिधि योजना ने बनाया आत्मनिर्भर भारत का भागीदार मिला अधिकार સોલંકી પ્રતાપસિંહ પૂંજાભાઈ રૂપિયા છ હજાર ત્રણસો બાસઠ કેશબેક તાળીઓના ગડગડાટ સાથે આ લાભાર્થીઓને આપણે વધાવીએ આપણા જ છે આ હતા લાભાર્થી અને બેન્કર્સ જેઓએ ખૂબ સુંદર કામગીરી કરી છે તેમને પણ પ્રશસ્તિ પત્ર એનાયત કરીએ પ્રેમ પ્રકાશ સિંઘ હાઈએસ્ટ ડિસ્બર્સમેન્ટ બેંક ઓફ બરોડા પાર્થ ભરતભાઈ કનારા એસબીઆઈ तथा प्रवीण चंद्र कुमार बैंक ऑफ बड़ौदा पानीपत ब्रांच पीएम स्वर्ण निधि लाभार्थियोंना बालको द्वारा मेड़वेल सिद्धि ने पण सम्मानित करिए कश्यप सावंत हॉकी नेशनल प्लेयर 2023 ત્યારબાદ ચૌહાણ નિશીધ કરાટે ચેમ્પિયન ચૌહાણ ધ્રુવ કરાટે ચેમ્પિયન આપણે સૌ તાળીઓ દ્વારા જોડાઈએ ચૌહાણ ધ્રુવ કરાટે ચેમ્પિયન જીયા મોરી સ્ટુડન્ટ ઓફ ધ યર ખો స్కూల్ జియా మోరీ స్టూడెంట్ ప్లేయర్ సోలంకి సృష్టి ప్లేయర్ ముఖ్యమంత్రి భూపేంద్రభ పటే పటేల్ నవరదస్తే ఆ సన్ సోలంకి సృష్టి హాకీ నేషనల్ ప్లేయర్ રાજ હોકી નેશનલ પ્લેયર પ્લેયર હોકી નેશનલ પ્લે ટીમ્પલે આસ્થા હોકી નેશનલ પ્લેયર આ હતા પીએમ સ્વનિધિ લાભાર્થીઓના બાળકો જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ટીમ્પલે આસ્થા ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો આપશીના વરદસ્તે આ એનાયત માટે મૃદુ સહજ અને ગુજરાતની આન બાંધ શાન અને આત્મગૌરવના ધારક એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્ર વિનંતી નમ્ર અનુરોધ આપશીના પ્રસંગોચિત માર્ગદર્શન માટે નમ્ર વિનંતી અને જોરદાર તાળીઓ સાથે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનને વધાવીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત પીએમ સ્વનિધિ અંતર્ગત શેરી ફેરિયાઓ માટેના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત અમારા સાથી અને મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ મેયર શ્રીમતી પિન્કીબેન સોની અમારા સાથી ધારાસભ્ય અને વડીલ મુરબી યોગેશભાઈ પટેલ શ્રી મનીષાબેન વકીલ શ્રી કેયુરભાઈ રોકડિયા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ પૂર્વ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી એનવી પટેલ શ્રી લાખાવાલાજી પ્રદેશના સહપ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી જ્યોતિબેન પંડ્યા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી પક્ષના નેતા મનોજભાઈ પટેલ દંડકશ્રી શૈલેષભાઈ પાટીલ શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત સૌ લાભાર્થી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્રથી વિકાસની ગેરંટી આપી છે સૌને વિકાસની સમાન તક મળે એ માટે વડાપ્રધાનશ્રીએ સાચા અર્થમાં ગરીબ વંચિત પીડિત છેવાડાના માનવી નિરાધાર લોકોની ચિંતા કરી છે ગરીબો અને છેવાડાના નાગરિકો સમાનભેર જીવન વિતાવી શકે તે માટે વડાપ્રધાન શ્રી અથાગ મહેનત કરીને ઘણી જનકલ્યાણ યોજનાઓ દ્વારા આ વિકાસ ક્રાંતિ સાકાર કરી છે એના પરિણામે સમગ્ર દેશે મોદીજીની ગેરંટીમાં વિશ્વાસ મૂકીને ત્રણ રાજ્યોમાં ભાજપને જીત અપાવી છે બે હજાર ચૌદમાં આદરણી શ્રી નરેન્દ્રભાઈ દેશની જનતાને દેશની જનતાએ સુકાન સોંપ્યું ત્યારથી ગરીબો વંચિતોને મુખ્ય ધારાઓમાં લાવવાની અને તેમના સર્વાંગી વિકાસની પરંપરા શરૂ થઈ છે આદરણીય વડાપ્રધાનશ્રીની વેઝનરી લીડરશીપમાં ભારતે વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરી છે તેમના પ્રયાસોના પરિણામે છેલ્લા નવ વર્ષમાં સાડા તેર કરોડ જેટલા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે વડાપ્રધાનશ્રીએ પહેલા તો જનધન ખાતાઓ દ્વારા દેશના નાનામાં નાના નાગરિકને પણ અર્થવ્યવસ્થા સાથે જોડાય છે અને તેમને માટે બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપી જનધન યોજના દ્વારા સમગ્ર દેશમાં એકાવન કરોડ થી વધુ લોકોના જનધન ખાતા ખોલ્યા છે ને એમાંથી પણ ગુજરાતમાં એક કરોડ બ્યાસી લાખ જેટલા લોકો એ બેન્કિંગ સુવિધા સાથે જોડાયા છે એટલું જ નહીં ગરીબ વંચિત છેવાડાના નાગરિકોને બેન્કિંગ સાથે જોડીને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિવિધ કલ્યાણકારી યોજનાઓને આર્થિક સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં વહેંચી એવી વ્યવસ્થા કરી કોરોનાના કપરા કાળમાં પણ શ્રી લાભાર્થીઓના ખાતામાં સીધી આર્થિક સહાય પહોંચાડી છે કોરોનાના સમયે આપણે જોયું છે કે મોટા મોટા દેશોમાં લોકોને સરકારે ભગવાન ભરોસે છોડી દીધા હતા ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફ્રી વેક્સિનેશન અને ફ્રી રાશન આપીને લોકોનો રોગ અને ભૂખ બંનેથી રક્ષણ કર્યું કોરોનાના સંકટ કાળ પછી ગરીબ માનવી રોજનું કમાઈ રોજ ખાનાર લોકોને ફરી બેઠા કરવા વડાપ્રધાન શ્રી પીએમ સ્વનિધિ યોજના શરૂ કરાવી ગરીબ કે નાનો માણસ બેંકમાંથી લોન નહોતો લઈ શકતો કેમ કે એના જામીન કોણ થાય પીએમ સ્વનિધિ યોજના દ્વારા નરેન્દ્રભાઈ પોતે દેશમાં કરોડો નાના વેપારીઓના જામીન બન્યા અને તેમને લોન અપાવી નાના ધિરાણ માટે આ પીએમ સ્વનિધિ મોટી સહાય યોજના સાબિત થઈ છે પીએમ સ્વનિધિ યોજનામાં વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે અત્યાર સુધીમાં સાડા પાંચ લાખ થી વધુ સ્ટ્રીટ વેન્ડર્સોને ફેરિયાઓને નાના વેપારીઓને કુલ મળીને સાતસો કરોડ થી વધુ રકમની લોન અપાવી છે વડોદરા શહેરમાં જ પીએમ સ્વનિધિ અંતર્ગત ચોપન કરોડ થી વધુ રકમની લોન સહાય આપી છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચાડવા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સ્વનિધિ સમૃદ્ધિ કાર્યક્રમ પણ શરૂ થયો છે આ કાર્યક્રમ હેઠળ પ્રધાનમંત્રી જનધન યોજના જીવન જ્યોતિ વીમા યોજના સુરક્ષા વીમા યોજના શ્રમયોગી માનધન યોજના જનની સુરક્ષા યોજના માતૃવંદના યોજના જેવી આઠ ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓને એકસાથે આવરી લેવામાં આવે છે જન જનસેવાની આવી યોજનાઓને સો ટકા સેચ્યુરન્સીથી ખરા લાભાર્થીઓ સુધી પહોંચાડવા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પંદરમી નવેમ્બરથી દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરાવી છે આ સંકલ્પ યાત્રાના માધ્યમથી મોદી સરકારની ગેરંટીવાળી ગાડી આજે છેવાડાના માનવી વંચિત ગરીબ સૌ લાભાર્થીઓ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ માટેની ગેરંટી લઈને દેશ રાજ્યના ખૂણે ખૂણે પહોંચીને લાભાર્થીઓના આત્મવિશ્વાસ વધારી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જનસુખાકારી નાગરિક કેન્દ્રીય સુવિધા અને આરોગ્ય સેવાના લાભો પણ લોકોને ઘેર બેઠા પહોંચાડે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા આત્મનિર્ભર અને વિકસિત ભારતનો મંત્ર આપ્યો છે વડાપ્રધાન શ્રીના પ્રયાસોથી આજે એ દિશામાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે નવ વર્ષ પહેલાં આપણે દસમા સ્થાને હતા તેમાંથી હવે પાંચમા ક્રમે આવી ગયા છે દેશની આ વિકાસ યાત્રામાં નાના વેપારીઓ પણ મોટી ભૂમિકા ભજવી છે મોદીજીના નેતૃત્વમાં ત્રીજી ટમમાં ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે એમાં કોઈ બે મત નથી આ માટે આદરણી શ્રી નરેન્દ્રભાઈને ત્રીજી વાર આપણે બધા સાથે મળીને વડાપ્રધાન પદનું સુકાન સોંપવાનો આપણે સૌ સાથે મળીને આજે સંકલ્પ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત

Tammam Dara Sabha Shriyo Sangathanna.